સુરતના કાપડ બજારમાં છેતરપિંડીની એક ઘટનામાં રેશમવાલા માર્કેટના વેપારી પાસે ડાઇંગનું જોબ વર્ક કરાવી રોયલ ટ્રેડિંગ ટાવરનો વેપારી બાકી પેમેન્ટ દસ લાખ અઠ્યાવન હજાર ચૂકવ્યા વિના ઉથામણું કરી પલાયન થઈ જતા સલાબતપુરા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના વેસુ વીઆઈપી રોડ કેપિટલ ગ્રીન પી એક ઓબ્લિક પાંચસો બેમાં માં રહેતા પચાસ વર્ષીય સુશીલકુમાર લખીપ્રસાદ અગ્રવાલ રિંગરોડ રેશમવાલા માર્કેટમાં શ્રી રામ ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનો વેપાર કરે છે રિંગરોડ રતન સિનેમાની પાસે રોયલ ટ્રેડિંગ ટાવરમાં એમ ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતા ચિરાગ સુરેન્દ્રકુમાર અરોરા જૂન બે હજાર ઓગણીસમાં સુશીલ કુમારની દુકાને આવ્યા હતા અને સમયસર પેમેન્ટનો વાયદો કરી ડાઇંગનું જોબ વર્ક શરૂ કરાવ્યું હતું જો કે જૂન બે હજાર ઓગણીસથી ઓક્ટોબર બે હજાર ઓગણીસ દરમિયાન ડાઇંગ જોબ વર્ક કરાવી બાકીનું પેમેન્ટ રૂપિયા દસ લાખ અઠ્યાવન હજાર ચૂકવ્યા ન હતા અને વાયદાઓ આપી સમય પસાર કરી ત્યારબાદ રૂબરૂ ઉઘરાણી કરવા જતાં સુશીલકુમારને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાની દુકાન બંધ કરી ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો આ પ્રકરણમાં છેવટે સુશીલકુમારે ગરોરા વિરુદ્ધ ગત રોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન સાબીર સહેજ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત